નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ચિત્ર. તો ચાલો ઝડપથી તમે બધા તમારી ચિત્રકલા ખોલો. જો ચિત્રકલામાં ગયા વિડીયોમાં આપણે પેજ નંબર 12 પરનો ભાત ચિત્ર બનાવ્યું હતું. હવે જુઓ પેજ નંબર 13 પર શું આપેલું છે, તો એમાં કહે છે આપણે ઉપર ડાબી બાજુએ નદી, માછલી, વૃક્ષ, સૂર્ય અને હાથી જેવા આકારોથી બનાવેલા સર્જનાત્મક ચિત્ર સંયોજનનો અભ્યાસ કરો. તેમાં પૂરેલી મૌલિક રંગ પુરવણીનો પણ અભ્યાસ કરો. જુઓ ડાબી બાજુએ ચિત્ર છે એમાં દેખાય છે નદી છે, માછલી છે, વૃક્ષ છે, સૂર્ય છે અને હાથી છે. પછી બીજું છે ઉપર જમણી બાજુએ હરણ, ઝૂંપડી, વૃક્ષ, તળાવ છે, માછલી છે, સૂર્ય તથા વાદળના આકાર લઈ પેન્સિલથી બનાવેલા સર્જનાત્મક ચિત્ર સંયોજનનો અભ્યાસ કરો. ચિત્રમાં દર્શાવેલા ટેક્સચરનો અભ્યાસ કરો. હવે જુઓ પાછળ પેજ નંબર 14 પર શું આપેલું છે, તો કે ચિત્ર સંયોજન સર્જનાત્મક ચિત્ર. ઉપર ડાબી બાજુએ પતંગિયું, પછી નદી, કમળ, માછલી, સૂર્ય, વાદળ અને આ ટેકરીના આકારને સર્જનાત્મક ચિત્ર સંયોજન બનાવ્યું છે, તેનો અને તેની રંગ પુરવણીનો અભ્યાસ કરો. અને બીજું છે ઉપર જમણી બાજુએ સસલું, વૃક્ષ, સૂર્ય, ઘાસ અને જમીન જેવા આકાર લઈ સર્જનાત્મક ચિત્ર સંયોજન બનાવ્યું છે, તેનો અને તેની રંગ પુરવણીનો અભ્યાસ કરો. તો આ બધા ચિત્રો તમારે શાંતિથી પહેલાં તો જોવાના છે. હવે જુઓ ત્યારબાદ પેજ નંબર 15 પર શું આપેલું છે, તો કે અહીં 22x15 સેમીના લંબચોરસમાં નીચે આપેલા 3 પૈકી કોઈ પણ એક સર્જનાત્મક ચિત્ર સંયોજન બનાવો. ચિત્ર સંયોજનમાં મૌલિક રંગો પૂરવો, રંગો પૂરવા જળ રંગો અથવા પોસ્ટર કલરનો ઉપયોગ કરો. તમને અહીં નીચે 3 ચિત્ર સંયોજનના નામ આપ્યા છે, એમાંથી તમારે જે બનાવવું હોય તે અહીં ઉપર બનાવવાનું છે. પેલું છે નદી, માછલી, વૃક્ષ, સૂર્ય અને હાથીના આકાર લઈ સર્જનાત્મક ચિત્ર બનાવો. એટલે કયું ચિત્ર, તો કે આ પેલું ચિત્ર. પછી છે પતંગિયું, નદી, કમળ, માછલી, સૂર્ય, વાદળ અને ટેકરીના આકાર લઈ સર્જનાત્મક ચિત્ર બનાવો. એટલે કયું ચિત્ર, તો કે આ ચિત્ર. અને ત્રીજું છે સસલું, વૃક્ષ, સૂર્ય, ઘાસ અને જમીનના આકાર લઈ સર્જનાત્મક ચિત્ર સંયોજન બનાવો. એટલે કે આ ચિત્ર. તો આ 3માંથી તમને જે પસંદ પડે તે ચિત્ર તમારે અહીં 15 નંબરના પેજ પર બનાવવાનું છે. જુઓ અત્યારે હું આ જે ચિત્ર છે સસલું, વૃક્ષ, સૂર્ય અને ઘાસવાળું તે ચિત્ર અહીં બનાવું છું. તો સૌ પ્રથમ આપણે સ્કેલનો ઉપયોગ કરીશું. જુઓ ચિત્ર દોરવા માટે એક તો સ્કેલ જોઈ, પેન્સિલ જોઈ, ઇરેઝર જોઈ અને શાર્પનર જોઈ. તો આટલી વસ્તુ હોવી જોઈએ. હવે જુઓ એક આપણે લંબચોરસ અથવા તો ચોરસ બનાવીશું. તમે પણ મારી સાથે સાથે તમારી ચિત્રકલામાં દોરતા જજો. સૌ પ્રથમ શું બનાવીશું, તો કે સૌ પ્રથમ આપણે અહીં ટેકરી જેવું બનાવીશું. ત્યારબાદ ઝાડ બનાવીશું. તો પહેલાં ઝાડનું થડ કરવાનું છે. ત્યારબાદ ઝાડ બનાવીશું. થઈ ગયું ઝાડ. જુઓ હવે ઘાસ બનાવવો જોઈએ ટેકરી ઉપર, તો ઘાસ બનાવવાનું છે.
થઈ ગયું. ચાલો હવે આપણે સસલું બનાવીશું. તો પહેલાં સસલાના કાન બનાવીશું. પછી એનું મોઢું બનાવીશું. છેલ્લે આપણે ઉપરનો તેનો પેટનો ભાગ દર્શાવીશું. જુઓ સસલું થઈ ગયું. હવે આપણે ઉપર સૂર્ય બનાવીશું. જુઓ હવે સૂર્યની ઉપર એના કિરણો દર્શાવવાના છે. ત્યારબાદ શું બાકી છે? તો કે નીચે પહાડ પથ્થર દર્શાવવાના છે. પછી જુઓ અહીં ઝીણું ઝીણું ઘાસ ઉગેલું છે. ત્યારબાદ આ વૃક્ષમાં જેવી ડિઝાઇન છે તેવી ડિઝાઇન કરીશું આપણે. જુઓ તો આપણું આ ભાત ચિત્ર તૈયાર છે. તો વિદ્યાર્થીઓ તમારે પણ તમારી ચિત્રકલામાં આવું સરસ મજાનું ચિત્ર દોરી લેવાનું છે અને તેમાં જળ રંગો અથવા તો પોસ્ટર કલરનો ઉપયોગ કરી અને સરસ મજાના કલર પૂરી લેવાના છે. હવે પછીનું બીજું ચિત્ર આપણે નેક્સ્ટ વિડીયોમાં દોરીશું.